नमस्कार, हूँ छू चिंतन। शू छे मिजाज मा आजे आवी गया छे जामनगर शहर मा। जामनगर शहर एटले के बांधणी अने ब्रास माटे विश्व प्रख्यात। जामनगर शहर एटले सौराष्ट्र नु पेरिस अने छोटी काशी। जामनगर शहर मा विधानसभा नी बे बैठको आवेली छे, 78 अने 79, एटले जामनगर उत्तर अने जामनगर दक्षिण बैठक। एक बैठक पर हकुबा धारासभ्य छे तो बीजी बैठक पर छे आरसी फळदु धारासभ्य। बन्ने छे पूर्व मंत्री। जोवानुं ए छे के जामनगर नी जनता शुं परिवर्तन इच्छे छे के पुनरावर्तन इच्छे छे। आवो जाणीए जामनगर नी जनतानो शुं छे मिजाज। અહીંને જનતા સાથે વાત કરીશું, ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો છે એમની સાથે વાત કરીશું અને એના વિકાસ કેવો છે, શું જરૂરિયાતો છે એના વિષય પર ચર્ચા કરીશું અને 2022માં કોનું પલડું ભારે છે એના વિષય પર ચર્ચા કરીશું। સૌથી પહેલા વિપક્ષને તક આપીએ। મોટાભાઈ, કેવો વિકાસ થયો 5 વર્ષમાં? 2 ભાજપના ધારાસભ્ય ચૂંટાયા, જામનગરનો વિકાસ કેવો? જામનગરમાં 79 વિધાનસભા અને 78 વિધાનસભા, જે 2 સીટ જામનગર સિટીમાં આવેલી છે, 2માં ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા છે અને 2 જામનગર સિટીમાં 2 મંત્રી હતા, કેબિનેટ મંત્રી તરીકે 2 કામ કર્યું છે। પણ વિકાસની વાત કરીએ તો માત્ર 0 વિકાસ છે। એમાં 79ના ધારાસભ્યો તો 5 વર્ષમાં ક્યાંય જોવાય નથી મળ્યા પબ્લિકને। લોકોએ ક્યાંક બેનરો પણ માર્યા હતા કે અમારા ધારાસભ્ય ખોવાઈ ગયા, ક્યાંય જોવા મળ્યા નથી। જામનગરનો વિકાસ થયો નથી એવું કહી રહ્યા છે। ભાઈ, નગરપાલિકાની આપણે વાત કરીએ, ધારાસભ્યએ કેવા કામ કર્યા છે, પાલિકાનો વહીવટ કેવો છે, કેટલા વિકાસના કામ થયા? તમે જ્યાં બેઠા ઊભા છીએ આપણે એ જ નજરાણું જોઈ શકીએ। જે તે વખતે આ બનતું હતું ત્યારે આજ કોંગ્રેસી એ લોકોનો વિરોધ કરતા હતા, આ તળાવની પ્લાન્ટના પ્રોજેક્ટનો, બરોબર? અત્યારે ધારાસભ્યોની વાત કરી, 2 ધારાસભ્યો અને સંસદ સભ્યો બધાની સંયુક્ત રજૂઆત, કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરની, જામનગર શહેરની અંદર અટાણે 100 સૌરાષ્ટ્રનું મોટામાં મોટું ફ્લાયઓવર બ્રિજ છે, એનું કામ ચાલુ છે, 198 કરોડના ખર્ચે। હમણાં જ મુખ્યમંત્રી આવ્યા હતા, 2 ધારાસભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખી આપણું જે લાલપુર બાયપાસ છે તે ફ્લાયઓવર પણ એને મંજૂર કરી દીધું। મોટાભાઈ, હજી અહીંયા વિકાસની શું જરૂરિયાત છે, કયા કામો થવા જોઈતા હતા નથી થયા અને હવે જરૂરિયાત છે કે હવે કરવા જ પડશે? જામનગરની જોઈએ તો આ જે જગ્યા ઉપર ઉભા છે આ જામનગરની વિરાસત છે, જામનગરના રાજાએ આપેલી ભેટ છે, આ કોઈ નથી ભાજપના શાસકોએ બનાવેલી। પણ આ લોકોએ આ દિવાલો ચણી અને કિલ્લેબંધી કરી અને અહીંયા વેપાર ચાલુ કરી દીધો છે, ફી ચાલુ કરી દીધી છે। અમે લોકો નાના હતા ત્યારે મફતમાં અહીંયા આવતા તળાવની પારે, અત્યારે 10 રૂપિયા અને 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા એવી ટિકિટો રાખી દીધી છે। વસ્તી વધી છે એ પ્રમાણમાં વિકાસ પણ સંસ્થાનમાં પણ લોકોની લાઈનો જ લાગે છે, એટલે ત્રીજા સંસ્થાનની જરૂર છે એ આ લોકો કાગળ ઉપર દર મહિને દર વખતે મૂકે છે અને બિલ્ડરની સાંઠગાંઠથી આ ત્રીજું સંસ્થાન બનાવવા દેતા નથી। બિલકુલ, જામનગરના ઘણી બધી ફરિયાદો છે એ વિષય પર વાત કરીએ। ગોપાલભાઈ, જામનગરમાં વિકાસ નથી થયો કારણ કે ફરિયાદો તો ઘણી બધી કરી રહ્યા છે વિરોધ પક્ષને, તો બીજું શું જોઈએ? વિરોધ સિવાય એને બીજું કઈ આવડતું નથી, વિકાસ તો એને દેખાતો નથી। જેમ એને કીધું કે લાખોટા તળાવમાંથી 10 રૂપિયા લે, જયારે ભાઈ મેન્ટેનન્સના પૈસા લે છે, કોઈ ફી નથી લેતા, અને જયારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે કોર્ટમાં ગયા હતા એના મિત્રો સાથે, પણ એને વિકાસ દેખાતો નથી, માત્ર વિરોધ કરવો છે। બેન, જો આટલી બધી ફરિયાદો છે તો પછી અહીં ભાજપના બંને ધારાસભ્ય કેવી રીતે ચૂંટાય? નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી, રાજ્યમાં, કેન્દ્રમાં બધે ભાજપ લોકોને ભ્રમિત કરી અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે એવા કોઈ મુદ્દા લઈ અને લોકોને ભ્રમિત કરી અને આ શાસન ચલાવવામાં આવે છે, જે આ વખતે બિલકુલ ખુલ્લું પડી જવાનું છે। બેનની વાત છે કે લોકોને ભ્રમિત કરવાની, કે આ લોકો ભ્રમિત કરીને મત મેળવે છે, તો આપને એ મારે કહેવું છે કે અમારા કોર્પોરેશનની અંદર 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમાં ઉત્તરોત્તર કોર્પોરેટરમાં વધારો જ થતો જાય છે। ગયા વખતે અમારા 37 હતા, આ વખતે 50 છે, એ લોકોના 26 હતા એ 16 થયા, તો એ લોકોને ક્યાંક વિચારવાની જરૂર નથી? નિશ્ચિત રહો, કોઈ ભ્રમિત થાય એવા નથી, આ ગુજરાતની પ્રજા છે, બુદ્ધિશાળી પ્રજા છે। હંમેશા દરેક રાજ્યમાં તમે જાઓ ત્યાં પૂછે ગુજરાતી છો, તરત જ એમ પૂછે ગુજરાતી છો, એને કઈ કહેવું જ ના પડે, એટલે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરતા હોય લોકોને ભ્રમિત થાય એવી ગુજરાતની પ્રજા નથી, એટલે તમે નિશ્ચિત રહો। અહીંયા એની જે પ્રાથમિક જરૂરિયાતો હોય, આ તો મહાનગર છે જામનગર, તો રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધા, સિટી બસ સેવા, આ બધી વસ્તુઓ છે જામનગરમાં? જામનગરમાં સૌથી મોટો અત્યારે પ્રશ્ન હોય તો રખડતા ઢોરનો પ્રશ્ન છે। જ્યારે લંપી વાયરસ ગાયો ઉપર આવ્યો હતો ત્યારે તેમાં પણ ભ્રષ્ટાચાર, વેક્સિનની જગ્યાએ પાણીના ઇન્જેક્શન, જે અમારા
શહેર પ્રમુખે ઉજાગર અલ્તાફભાઈએ થકી ઉજાગર કર્યો હતો. લંપી વાયરસ જો પાણીના ઇન્જેક્શન હોત તો આ લંપી વાયરસ અત્યારે મૈટો નો હોત. આ વિકરાળ થયો છે અત્યારે, પુષ્કળ રીતના કાબુમાં છે અને એની માત્રા પણ બહુ ઓછી થઈ ગઈ છે. ગૌ માતાનું સમગ્ર ભારત રિસ્પેક્ટ કરે છે. ગૌમાં 33 કરોડ દેવતાનો સમાવેશ હોય છે. જયારે મહાનગરપાલિકાના કમિશનરે ડોક્ટરને બરતરફ કર્યો હોય તો એમને એમ તો બરતરફ કર્યો નહીં હોય. એની ઓડિયો ક્લિપ ડોક્ટર પોતે કબૂલતો હોય કે મેં કીધું હતું મીઠાવાળું પાણી ગાયને ચડાવવા માટેનું. તો આજે મારા મિત્રો જે હિન્દુ ધર્મને ફોલો કરે છે એમ કહે છે કે ખોટી વાત હતી, ગાયને કોઈ ઇન્જેક્શન નતા. હું સેલ્યુટ કરીશ અમારા કોંગ્રેસના પ્રમુખ ડીગુભાઈ જાડેજા અને પાર્થ પટેલને કે જે એનો જીવ જોખમમાં મૂકી, ચાહે 307 લગાડ્યો 302 લગાડ્યો, તો એ ગાય માટે મરવા તૈયાર હતા. બિલકુલ બિલકુલ. મારે ખાલી એને એટલું જ કેવું છે કે 2014 એ લોકો નારો લઈ આવ્યા હતા ટીવીમાં ને છાપામાં જાહેરાત દેતા હતા, બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર ભાજપ સરકાર, આ નામે એક વાર મત માગવા નીકળે, એક વાર આ નારો બોલાવે પાછો કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર ભાજપ, એક વાર નીકળો તમે. બીજી વાત, એક વાર તમે લોકો વચ્ચે જાઓ કે કોરોનામાં અમે તમારી સેવા કરી છે, અમે તમે અમને મત આપો, એક વાર જાઓ. ત્રીજી વાત, ગોપાલભાઈ સોરઠિયા 2 વાર પોતે એક્સિડન્ટમાં ઘાયલ થયા છે, રખડતા ઢોરોના હિસાબે, રખડતા પશુઓના હિસાબે, અને એનો બચાવ કરે છે. શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ. 27 વર્ષથી તમે શાસન કરો છો. ગોપાલભાઈ આ વાત સાચી છે, તમે ઘાયલ થઈ ગયા હતા? હા, એક્સિડન્ટ મારું થયું હતું, સાચી છે. ગાય દ્વારા પણ હું ગાયની સાથે અથડાણો તો હું ના નથી પાડતો. એક્સિડન્ટ તો કુતરતી થાય, ગાયથી એક્સિડન્ટ નથી થયું, કૂતરા દ્વારા, કૂતરું મારા સાથે ભટકાણું, ગાય દ્વારા ભટકાણા તો એક્સિડન્ટ નથી થયું. અને બીજું, કોંગ્રેસના મિત્રો આક્ષેપ કરે છે, અરે ભાઈ તમે ચૂંટણીની અંદર 100-100 રૂપિયા 500-500 રૂપિયા ને ઘરના ફોર્મ ભર્યા હતા, એ પૈસા ક્યાં ગયા? એનો તો પ્રબિટલે હિસાબ આપો. 2 માંથી 1 પણ ધારાસભ્યની એવી પોતે કોઈ હોસ્પિટલ કે કોઈ સુવિધા ઊભી નથી કરી કે આ સેન્ટર છે ત્યાં આવીને તમે ખાલી ઓક્સિજનની એક બોટલ લઈ જાઓ. ઓક્સિજનની બોટલ તો ઠીક, પણ એની ઉપરનું જે મશીન આવતું હતું ને એવી પણ કોઈ, એ પણ અમારા NSUIના છોકરાવે કરેલી હતી. ને મારે જે એક લાઈનની વાત કરવી છે, એ વાત હું એ કરું છું કે કુદરતને પણ નથી મુકતા. હરેક વસ્તુમાં કુદરતને લઈ લઈએ છે કે એ તો કુદરતી હતું, ગોપાલભાઈ સાથે એક્સિડન્ટ થયું કુદરતી થઈ ગયું. હવે જો કુદરતને પણ ના મુકતા હોય તો પબ્લિકને ભ્રમિત કરવામાં ક્યાં બાકી રાખતા હશે? બિલકુલ. આપણે બીજા લોકો સાથે વાત કરીએ, ઘણા બધા લોકો આપણી સાથે છે. મોટાભાઈ, તમે તો યુવાન છો, રોજગારી છે? રોજગારી પૂરેપૂરી છે. એમ? હા. શું નોકરી કરો તમે? હું અત્યારે બેંકની અંદર જોબ કરું છું, અને ખરેખર નોકરી રોજગારી છે જ. બીજી વાત તમને કહી દઉં, ગુજરાતની અંદર વિકાસ છે, રોજગારી છે, બધી વસ્તુ છે, ખાલી કોંગ્રેસના લોકોને શું કરવું છે કે લોકોને ભ્રમિત કરવા છે, ખોટા વાયદા કરવા છે, બીજું કાંઈ નથી. ચૂંટણી આવે ત્યારે બહાર નીકળી જવું છે, હો હો હા હા કરીને. પણ જ્યારે જ્યારે સ્થિતિ હોય છે, લોકડાઉન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો નીકળ્યા હતા લોકોની સેવા કરવા માટે, કોંગ્રેસનો એક પણ વ્યક્તિ નહોતો નીકળ્યો જ્યારે. ઠીક છે, આ વાત થઈ રોજગારીની વાત થઈ, આવું તમારી પાસે ભારત માતા કી જયના જુઓ નારા લાગી રહ્યા છે. મોટાભાઈ, એક ઓમ અને રોજગારી છે, અહીંયા રોજગારી છે. મારું એજ કહેવાનું થાય છે મારા હાથી મિત્રને કે મોંઘાર જ છે કે નહીં, કે એ નથી એમ, મોંઘાર જ છે કે નહીં, કોઈ વસ્તુ મોંઘી થઈ છે કે નહીં, રોજગાર કઈ લોકો. મોંઘવારી કેવી છે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં? મોંઘવારી એક મહત્વનો મુદ્દો રહેવાની. મારા મિત્રને મોંઘવારી દેખાય છે, પણ તમારી ઇન્કમ કેટલી ઘણી ઇન્ક્રીઝ થઈ તો કયો. હું કોન્ટ્રાક્ટર છું, 200 રૂપિયામાં દાડીઓ મળતો હતા, 700 રૂપિયા છે, 700 રૂપિયામાં છે. અને હજી ઘણા નવરા મિત્રો દાડિયા માટે હોય કોઈ પણ, તો મારી સાઈડ ઉપર જગ્યાએ છે. બીજું, આરોગ્યની વાત કરી મિત્રોએ, તો કોંગ્રેસ વખતની વાત કરું, 1953 પોલિયો આવ્યો હતો, રસી 1978 25 વર્ષ પછી આવી, અને એ પણ વિદેશથી. અને કોરોનાની રસીને 25 વીક નથી થયા, આપણી લોકલ બની ગઈ છે. આ છે નરેન્દ્રભાઈ નું શાસન. મારે સૌથી પહેલા એ વાત કરવી છે કે 1953 થી 25 વર્ષના ડિસ્ટન્સની જે વાત કરે ને, એ કાળમાં એનો જન્મ નહીં હોય. અને એ અત્યારે જે 2 પગ ઉપર ઉભા છે ને, એ પોલિયોની રસી કોંગ્રેસ સરકાર લાવી એટલે 2 પગ ઉપર ઉભા રહીને વાત કરી શકે છે. જો કોંગ્રેસ સરકાર પોલિયોની રસી ન લઈ આવત ને, અત્યારે લુલા લંગડા રખડતા હોત. તમારા હાથ પર બાવડા પર જે નિશાન છે ને, લગભગ ને એના હિસાબે 2 પગ ઉપર ઉભા છો અત્યારે તમે. પોલિયાના ટીપા તમે લોકોએ નહોતા બનાવ્યા, એ તમે વિદેશથી મંગાવેલા હતા. અને જે કોરોનાની વેક્સિન છે એ અત્યારે હાલ ભારતમાં બનેલી છે, સ્વદેશી બનેલી છે. પેલે તો બીજેપીમાં ઉભેલા મારા 2 થી 3 ભાઈઓ બોલ્યા, જે ભાઈઓ અત્યારે બોલ્યા પોતે જ બોલ્યા કે અમે કોન્ટ્રાક્ટર છીએ. એટલે આ સરકાર કોન્ટ્રાક્ટરોને તો સાચવી જ લઈએ છે. બધા મિત્રોએ કીધું કે ભાઈ રોજગારી વધી છે, 350-400 રૂપિયા તો સામે 3 હજારનો ડબ્બો પોસાય. મોંઘવારી વૈધી એમ કે છે, રોજગારી વૈધી ને, તો આ ખેડૂતો જે બિચારા આટલા વર્ષો આપણો ખેત દેશ છે, એ ખેડૂત પ્રધાન દેશ છે,
બરોબર છે, એમાં ખેડૂતોના 5 પૈસાના ભાવ વધારો થાય એટલે કોંગ્રેસને પેટમાં તેલ રેડાય. અરે ભાઈ, ખેડૂત આપણે ખેડૂતો જે બિચારા ગામડે ખેત મહેનત કરે છે, આજે તમે જે કોઈ પણ ક્ષેત્ર અહીંયા છે ને, એને તમે 5 વર્ષ પહેલાં પૂછો તારો પગાર શું હતો, તારો ઇન્કમ શું હતી, એની ઇન્કમમાં 10 ગણો 5 ગણો 7 ગણો વધારો થયો. આજ ખેડૂતોની જે પેદાશ છે એ લોકો કરે છે, એના ભાવમાં 2-2 ડબલ કે એવો ન થવો જોઈએ. તો ખેડૂત વિરોધી છે કોંગ્રેસ. આ ખેડૂતોને એના ભાવ પોષણ આરે, એને બધા ખર્ચા વધતા હોય તો એના ભાવ વધવા જોઈએ ને. ખેડૂતોની આવક બમણી થઈ ગઈ, બમણી થઈ ગઈ. તમે તેલના ભાવ જોઈ લ્યો, કપાસના ભાવ જોઈ લ્યો, કપાસના, મગફળીના, આ બધા ભાવ છે. ખેડૂતોના ખેડૂતો લક્ષી જવું જોઈએ ને, કે આપણે આપણું જ જોવાનું, આપણે બધું નીચું મળવું જોઈએ, ખેડૂતોના ભાવ ના મળવા જોઈએ. યુરિયાનો તમે શું ભાવ કર્યો, ખેત પેદાશનો તમે શું ભાવ આપો છો, માત્ર ને માત્ર ખોટી વાયા. તો અત્યારે ખેડૂતો કેટલી આત્મહત્યાઓ કરે છે એનો જવાબ લ્યો. ખેડૂતો કેટલાય આત્મહત્યાઓ કરે છે, તમારા બાપે આત્માઓ કર્યા છે ખેડૂતોની. ગોપાલભાઈ, છેલ્લો જવાબ સંક્ષિપ્તમાં આપજો. મારા મિત્રએ ખેડૂતની ચિંતા કરી, કોંગ્રેસના શાસનમાં યુરિયાની વાત કરી. અરે યુરિયાના ઘોટાળા થતા હતા, નરેન્દ્રભાઈ મોદીએ નીમ કોટેડ યુરિયા કરી, અને જેને બજારમાં જે ભ્રષ્ટાચાર થતો, નીમ કોટેડ યુરિયા કોઈ જગ્યાએ ઉપયોગ ન આવે. આવી તો અમે ભ્રષ્ટાચાર રોકવાનું કામ અમે કર્યું છે. તમારું તો પેપર ખલો તો એવરીડે ભ્રષ્ટાચાર, એવરીડે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર રોકવાનું કામ ભાજપ સરકારે કર્યું. ઘણા બધા મુદ્દા છે. વિધાનસભા ચૂંટણી આ વખતે જામનગરમાં બહુ મહત્વની રહેવાની છે. 2 પૂર્વ મંત્રીઓનો આ વિસ્તાર છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી શું અહીંયા ટિકિટ વહેંચણીમાં પરિવર્તન કરે છે, શું જનતા અહીંયા પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન, એ પરિણામોમાં ખબર પડશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી ચૂક્યા છે. 2022ની ચૂંટણીની તારીખો કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે, અને તે પહેલા ઝી 24 કલાક જનતાનો મિજાજ જાણવા માટે જામનગર આવ્યું છે. જામનગરની 2 બેઠક ઉત્તર અને દક્ષિણ, જે અલગ અલગ વિસ્તારોમાં જઈને આપણે જનતાનો મત જાણી રહ્યા છીએ. અત્યારે જામનગરના જે વિસ્તારમાં આવ્યા છીએ ત્યાંના લોકો સાથે આપણે વાત કરીશું, રાજકીય આગેવાનો સાથે વાત કરીશું. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના રહેશે એ વિષય પર આપણે વાત કરવાની છે. સૌથી પહેલા ધારાસભ્યના કામની વાત કરીએ તો અહીંયા છેલ્લા 2017માં જે ધારાસભ્ય ચૂંટાયા બંને ભાજપના છે, 5 વર્ષમાં શું કામ કર્યા? 5 વર્ષમાં તમે જુઓ અત્યારે હમણાં 26 કરોડના આ ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે. બધાએ હમણાં અંદાજે 2.25 કરોડના રોડના ખાતમુહૂર્ત થઈ ગયા, એ રોડના કામ પણ ચાલુ થવાના છે. પછી ગ્રીન સિટીમાં એક નાની એવી સોસાયટી છે, અને પ્રશ્ન એટલો બધો મોટો હતો કે કેનાલનું પાણી એમાં જોઈન્ટ થઈ અને પાણી અંદર આવી જતું, તો એનું પણ વિચારી અને અમારા ધારાસભ્ય છીએ, બંને ધારાસભ્ય છીએ 79 અને 78ના, એ 2.25 કરોડનું આખું એક કેનાલ ઊભી કરી, ઉપર છત ભરી અને પાણીનો નિકાલ થઈ જાય એના પ્રયત્ન કર્યા. બિલકુલ, આ ગટરની વાત થઈ જે એક નગર યોજનામાં બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે. મોટાભાઈ, એ જણાવો કે અહીંના જે ધારાસભ્ય છે બંને ભારતીય જનતા પાર્ટીના છે, તો એના લોકો ભાજપ ઉપર વિશ્વાસ મૂકે છે, કોંગ્રેસ પર કેમ નથી મૂકતા? કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકે કે ન મૂકે એ તો જનતાનો ચુકાદો છે, પણ જ્યારે સત્તામાં કોઈ પણ આવ્યા હોય ત્યારે પબ્લિકની જે સુખાકારીનું કામ કરતું હોય એ ખરેખર નેતાઓની જવાબદારી હોય ને, સત્તામાં જે બેઠેલા હોય છે. હું જ્યારે અત્યારે 78 અને 79ના ધારાસભ્યની વાત કરું તો હમણાં જ મારા સાથી મિત્રોએ કીધું કે હમણાં જ 26 કરોડના કામ મંજૂર કર્યા, 2 કરોડના સીસી રોડના કર્યા ને પાણીના નિકાલ માટેના કર્યા, તો હજી હમણાં કર્યા છે. એટલે આની પહેલાં 4.5 વર્ષ તો ખાલી પબ્લિકે ટેક્સ જ ભર્યું છે, પબ્લિકને કોઈ જાતની સુખાકારી મળી નથી. અત્યારે જે અમુક જગ્યાએ વિકાસ કર્યો છે તો તમને એની ભ્રષ્ટાચારની પોલ ખુલી જાય, તમે રોડ હજી 2 વર્ષ નથી થયા, નાખા તૂટી ગયા છે. તો આથી આવો વિકાસ કરવો હોય તો પછી અપ કરીને પફ ખાવાની નીતિ રહી, એવી નીતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર થઈ રહી છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના બંને ધારાસભ્યો છે. મોટાભાઈ, કેન્દ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, ધારાસભ્ય ભાજપના, કોર્પોરેશન ભાજપનું, છતાં ભ્રષ્ટાચારના આરોપો લાગે અને વિકાસના કામો ન થાય તો પછી એ ક્યાંક અણઆવડત કે ઈચ્છાશક્તિનો અભાવ? પહેલી વાત તો એ કે વિપક્ષનું કામ છે એ કાયમ માટે વિરોધ કરવાનું કામ છે. કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય, અને કાયમ માટે લોકો જે આજ 25 વર્ષથી સત્તા ઉપર છે, ક્યારે લોકો ચાહતા હશે, ક્યારે એને સત્તામાં મૂકતા હશે? જો વિકાસના જ કામ ન થયા હોય તો લોકો ચૂંટી અને એને કોઈ
હોદા ઉપર ન બેસાડે તો એનું કારણ જ દર્શાવે છે કે વિકાસના કામ થયેલા છે. અહીંના બે ધારાસભ્ય છે એને ગણાવી શકીએ એવા કયા કામ કર્યા? એને રોડ રસ્તા ગટરના કામ છે, વિકાસના હરેક કામ છે. કોઈ પણ કોર્પોરેટર છે, હોસ્પિટલ છે, કોઈ પણ જરૂરિયાતમંદને લોહીની જરૂરિયાત હોય પણ કોઈ પણ જગ્યાએ ધારાસભ્યએ જરૂરિયાત હોય ત્યાં હાજર જ રહીએ છે. કોરોના કાળમાં ધારાસભ્ય ક્યાં હતા? રહી વાત કોરોના કાળના, અમુક ધારાસભ્યો તો એવા છે હજી હાલમાં માણસો ગોતે છે કે ક્યાં છે. એના પોસ્ટરો લાગ્યા હતા ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં એના પોસ્ટરો બન્યા હતા કે અમારા ધારાસભ્ય ગુમ છે. રહી વાત વિકાસની, તો આ વિસ્તાર જે છે અત્યારે નગરસિંહમાં નવો ભરેલો છે, જેમાં હાલમાં હજી ઘણા વિસ્તારમાં ડેવલપમેન્ટ નથી થયું તો એનું કોર્પોરેશન ભો ભાડું લે. 2013 થી આ લોકો હાઉસ ટેક્સ ભરે છે. હાલમાં અત્યારે પ્રાથમિક સુવિધા બાબતે કાંઈ નથી મળતું, માત્ર LED છે, એ અઠવાડિયામાં 3 દિવસ બંધ રહે છે. પીવાનું પાણી મળે છે, અહીંયા બાજુમાં જ સંપ છે, તે આજુબાજુના વિસ્તારને પૂછી લ્યો, હજી એના બોરના પાણી ખરાબ થઈ ગયા, ક્લોરીનવાળું પાણી આવે. ચોમાસામાં પાણી ભરાઈ જાય અહીંયા? ચોમાસામાં પાણી ભરે, ઉપર વર્ષનો વરસાદ હોય તો સ્વાભાવિક છે કે ઉપરથી પાણી આવવાનું જ છે અને ભરાવાનું જ છે. ભૂગર્ભ ગટરની વ્યવસ્થા છે? ભૂગર્ભ ગટરની જે નવો જે નગરસિંહ વિસ્તાર હતો ત્યાં અત્યારે ધારાસભ્યની ગ્રાન્ટીને બહુ સારું એવું કામગીરી છે અને નવી ભૂગર્ભની વ્યવસ્થા પણ ત્યાં ચાલુ થઈ ગયેલી છે. આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે વાત કરીએ. મોટાભાઈ, ભૂગર્ભ ગટર છે જામનગરમાં બધે? ભૂગર્ભ ગટર આપણે જોયું ને તો આપણે રસ્તામાં જે આવ્યા ને એમાં જેટલા પાણી ઓવરફ્લો થાય છે ને એ ડ્યુ ટુ ભૂગર્ભ ગટર છે. જે આઉટલેટ આપ્યા છે ભૂગર્ભ ગટરની અંદર એના કોન્ટ્રાક્ટ દેવાના છે, એમાં મોટું કરપ્શન થયું છે. એશિયાની સૌથી મોટી કરપ્શનમાં નંબર 1 હોય તો ભૂગર્ભ ગટરની યોજના છે. આ લોકોનું પહેલા RCC રોડ કરે, પછી એને ખોદે, પાછા એમાં ભૂંગરા નાખે, વરી પાછી RCC રોડ કરે. આને વિકાસ ગણે છે, આને વિકાસ ગણે છે. ભાઈ તકલીફ છે? તકલીફ ફૂલ અપૂર છે, કેમ કે આપણે સમજી લો આ 4.5 વર્ષમાં એકય ધારાસભ્ય આપણે અહીંયા ચક્કર મારવા નથી, એવા ઇલેક્શન આવે છે એટલા માટે આ બધા કામ ઉપાડે છે. ભૂગર્ભ ગટરના રોડના પેલા ક્યાં ગયા હતા? બધા પેલાનો વિકાસ ક્યાં હતો? કોરોનામાં બધા ક્યાં જોવા મળ્યા? કેમ કે ભાઈ મોટાભાઈ, બેન એક મિનિટ. અચ્છા, મને એમ કહો કે હમણાં ખાતમુહૂર્તના કામો ગણાવ્યા, તો લોકાર્પણ ખાલી ચૂંટણી આવે ત્યારે જ થતા હોય છે, એ વાત સાચી? ના, સતત કાર્યશીલ છે અને સતત કામ થાય જ છે. અમે તો નવા એરિયામાં જે રીતે ડેવલપ થતું હોય ને એ રીતે આ એરિયો હમણાં જ નવો થયો છે. અત્યારે માણસો હમણાં જ રહેવા આવ્યા છે. 4 વર્ષ પહેલા એરિયો જો અત્યારે જો કેટલું ડેવલપમેન્ટ છે એ તમને ખબર પડી જ જશે. નગરસિંહનો નવો વિસ્તાર છે, આટલા કોમ્પ્લેક્સ ને બધું છે, તો એક રંગ થઈ જાય એવું તો ન થાય ને. એક એરિયા વસે, એની જરૂરિયાત ઉભી થાય, એ ઉપરે થાય ને. એમ્યુઝમેન્ટ પાર્ક ને આપણે તળાવની પાળે આ લોકોએ બનાવી, તેના પહેલાના ટેન્ડરની કિંમત શું હતી અને ક્યાં જઈને એન્ડ થયો એ જાણી લો એટલે આ લોકોનો ભ્રષ્ટાચાર ત્યાં જ તમને ખ્યાલ પડી જશે. ભાઈ આમને જે વિકાસના કામો કયા એ હજી ઘણા બધા બાકી છે અને ગ્રાન્ટો પૂરી ફાળવા નથી. ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવે ફાળવતા જો ને, એમને કામ થાય છે બધા? કામ એમને થાય છે બધા? કોઈના ખિસ્સામાંથી આવે છે પૈસા? ગ્રાન્ટ વગર કામ ક્યાંથી થાય છે? ગ્રાન્ટ ન વપરાતી હોય તો કામ કોણ કરે છે? કોઈ ફાળો કરે છે? ફાળો કરે છે કોઈ? અહીંયા GIDC ફેઝ 3 બન્યું, ત્યારબાદ અત્યારે પ્રાઇવેટ GIDC જાજી બને છે. એનું કારણ શું કે સરકાર છે ને દર 3 વર્ષે એમ કે છે કે લાવવામાં ફૂટે પૈસા. પ્રાથમિક સુવિધા અહીંયા રોડ રસ્તા કોઈ છે નહીં, સિક્યુરિટી બી નથી. રહી વાત રોજગારની, તો આખા ગુજરાતમાં જેટલા પેપર ફૂટે છે ને એટલો આખા વિશ્વમાં કોઈ દી પેપર નહીં ફૂટતા હોય. 23 વખત પેપર ફૂટે ને છતાંય આને શું વ્યવસાય? સનો ધંધો તમારો? બ્રાસપાટનો. બ્રાસપાટનો ઉદ્યોગ છે, તો ઉદ્યોગોના પ્રશ્નો છે કઈ કે બધું સોલ્વ કરી દીધું BJP? બધું વ્યવસ્થિત ચાલે છે. હમણાંનો થોડાક સમય પહેલાનો જ છે રિપોર્ટ કે નિકાસમાં જામનગર બ્રાસપાટ ઉદ્યોગ ફર્સ્ટ નંબરે છે. તો સામે પક્ષ એમ કે છે વિકાસ નથી, આ નથી, તે નથી. કાયમીને માટે નવા 100 પ્લાનો ચાલુ છે, બરોબર. કાયમીને માટે બ્રાસની નિકાસ ચાલુ છે, ધંધામાં કોઈ નુકસાન નથી. રો મટીરિયલ્સ મોંઘું થઈ ગયું એ વાત સાચી છે? એ તો ઉપર ભાવમાં કઈ વધારો ઘટાડો તો કોઈ પણ આઈટમમાં થતા હોય, આમાં એકમાં થાય એવું તો નથી કે બ્રાસમાં જ વધારો ઘટાડો થાય, બધી આઈટમમાં વધારો ઘટાડો તો થતા જ હોય. ભાઈ મોંઘવારી બહુ છે. મોંઘવારી તમને નથી લાગતી? મોંઘવારી મને તો 3000 ડબ્બો લાગે છે. હા લાગે ને તમને 3000? તો આ લોકોને 3000 ડબ્બો નથી દેખાતો અને રાહુલ ગાંધી 400-500 કે 5000 નું ટીશર્ટ પહેરે દેખાય છે. બીજું, કોંગ્રેસના શાસનમાં જે ડેમો બન્યા હતા એ ડેમોમાંથી બધી જ મહાનગરપાલિકાઓને પાણી મળે છે. ઈ પાઇપલાઇનો નાખ્યા એના 50-50 વર્ષથી હજી હલબલતી નથી અને આ લોકોએ નર્મદાની પાઇપલાઈન નાખી છે ને 3-3 મહિના થયા ત્યાં બહાર નીકળી ગઈ. જી પૂછો એને પેલા. એક મિનિટ, ભ્રષ્ટાચારની વાતો કરે કે બધા પૈસા ખાઈ ગયા, આ કરી નાખો તે કરી નાખો, તો 700 વર્ષથી આ પબ્લિક કઈ મૂર્ખ નથી? ભાજપને જ મત દે છે અને આ વખતે જોઈ લેજો ને.
પાછું રિમેક કરશું, આપણે બોલાવશું, આમંત્રણ દેશું, આવો. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ની જ સરકાર હશે. અચ્છા, તો દાવા બંને તરફે થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે અહીં ફરી એક વખત ભાજપના ધારાસભ્યો ચૂંટાશે. કોંગ્રેસ નો એવો દાવો છે કે કઈ કામ નથી થયા એટલે આ વખતે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. 22ની ચૂંટણી આવી રહી છે, ઉમેદવાર કેવા ઉતારવામાં આવશે અને ટિકિટ કોને ફાળવવામાં આવશે, જનતા કોના પર વિશ્વાસ મૂકશે, જામનગરમાં એ જોવું આ વખતે રસપ્રદ બની રહેશે. જનતાનો મિજાજ જાણવા માટે જામનગર આવ્યા છીએ. જામનગરના નાગરિકો આપણી સાથે છે, અહીંના સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક પ્રશ્નો પર વાત કરવાની છે. અહીંના રાજકીય આગેવાનો પણ આપણી સાથે છે, ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ પણ છે. આપણે ચર્ચાની શરૂઆત કરીએ. જામનગરની શું જરૂરિયાતો છે, ધારાસભ્યએ કેવા કામ કર્યા છે, હજુ કેટલા કામ થવા જોઈએ, 22માં કોનું જોર લાગે છે, આ બધા વિષય પર આપણે વાત કરવાની છે. શું નામ તમારું? આનંદ ગોહિલ. આનંદભાઈ, જામનગરમાં 5 વર્ષમાં વિકાસ કેવો થયો? વિકાસના નામે મીંડું છે. અત્યારે તમે જામનગર શહેરની અંદર હજી પ્રથમ હજી વરસાદ પડ્યો છે. ઠેર ઠેર અટાણે તમે જ્યાં જ્યાં વરસાદ તમે જોવો છો કે ખાડા જોવા મળે છે. વરસાદની અંદર તમામ રોડો છે એ તમામ ધોવાણ થઈ ગયા છે, એટલે રોડોની અંદર પણ ભ્રષ્ટાચાર થયેલ છે. ક્યાંય અટાણે ખાલી 5 ઇંચ વરસાદ પડે છે ને તો લોકોના ઘરની અંદર પાણી પડે છે. વરસાદી પાણીના નિકાલની બહુ મોટી સમસ્યા છે. આજની તારીખમાં તેલનો ડબ્બો છે એ અટાણે 3000 રૂપિયા, ગેસનો બાટલો છે એ 1100 રૂપિયા, પેટ્રોલ જે 100 રૂપિયા. એટલે ગુજરાતની જનતા છે એ ત્રાસી ગઈ છે. અને તમામ ક્ષેત્રના લોકો, ખેડૂતો હોય, માજી સૈનિકો હોય, તલાટી હોય, આંગણવાડી, તમામે તમામ લોકો છે એ અટાણે આંદોલન ઉપર બેઠા છે. દુઃખની વાત છે એ છે કે માજી સૈનિક જો આંદોલન કરે ને એ પણ જો એને મૃત્યુ પામે તો આનાથી સરકાર બીજી કેવી હશે? કે આ ડબલ એન્જિન સરકાર નથી પણ એક નિષ્ફળ સરકાર છે. ઠીક છે, ધારાસભ્યની વાત કરીએ. ભાઈ, અહીં તો 2 ધારાસભ્ય છે, બંને ભાજપના છે અને લાંબા સમયથી ચૂંટાતા આવે છે. એક તો કોંગ્રેસમાંથી આવ્યા છે ભાજપમાં. ધારાસભ્ય તરીકે એમણે કેવા કામ કર્યા? મંત્રાલય પણ હતું એમની પાસે. તો ધારાસભ્ય તરીકે 78 વિધાનસભાના જે અક્કુભા જાડેજાની વાત કરીએ તો 78 વિધાનસભામાં એટલા બધા એ કામ કરે છે કે તમે સોમવારે એના કાર્યએ લોક દરબાર હોય છે, તમે એ લોક દરબારનો એકવાર છુપી રીતે વિડીયો લેજો અને એ લોક દરબારમાં જે કામ થાય છે એ કામ એ રીતે હું એનો સાક્ષી છું કે કામ થઈ જશે નહીં. ઓન ધ સ્પોટ જરૂરિયાતવાળો માણસ આવ્યો હોય તો ઓન ધ સ્પોટ જ ફોન કરવાનો, ચિઠ્ઠી લખી દેવાનું, જે તે અધિકારીને મળવાનું, કહેવાનું કે જેથી જે પણ અહીંયા અરજદારગી હોય તેને મુશ્કેલી ન પડે. એ જવાબ આપો કે કેન્દ્રમાં સરકાર ભાજપ, રાજ્યમાં ભાજપ, ધારાસભ્ય ભાજપ, કોર્પોરેશન ભાજપ, આ બધું ભાજપ હોય તો શું ફરક પડે? વિકાસના કામો ડબલ થાય થવા જ જોઈ, પણ જે આપ જોઈ રહ્યા છો એવું કોઈ કામ થઈ રહ્યું નથી. પ્રજા અત્યારે ત્રાહિમામ છે. રોડ રસ્તાની હમણાં વાત કરી આનંદભાઈએ, આપ સાહેબ અત્યારે જોઈ શકશો એટલા ખાડા, એટલા માણસો ચાલી શકતા નથી અને વાહનો ચલાવી શકતા નથી, એક્સિડન્ટો આપ જોઈ શકો તેના હિસાબે થાય છે. એટલે આટલી સરકારની બહુમતી હોવા છતાં જે કામ થવા જોઈએ થતા નથી. નગરપાલિકામાં વહીવટ કેવો છે જામનગરનો? સાહેબ, નગરપાલિકાની વાત કરીએ તો તમારે જોવું હોય તો સવારે મારા ભેગા 10:30 વાગે આવજો. કોર્પોરેશને કેટલા કોર્પોરેટરો આવે છે ને હું તમને બતાવીશ. અને જે તે ધક્કા ખાવા પડે છે, અમુક કોર્પોરેટરોને તો ખબર જ નથી કે પાણી કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા લગી દેવું જોઈએ અને ક્યારે માણસોને ખબર પડવી જોઈએ. આપણે ધારાસભ્ય અને કોર્પોરેટર શું સંકલનમાં રહે છે? લોકોના કામ કરવા માટે એકબીજા સાથે સંકલન રાખીને કામ પૂરા કરે છે? ચોક્કસ. અમારા હકુભા હતા ત્યાં 78ના ધારાસભ્ય, તો ગ્રાઉન્ડ લેવલના ધારાસભ્ય છે. અમારી દરેક રજૂઆત સાંભળે છે અને એનો તાત્કાલિક ન્યાય આપે છે. તો આરસી ફરદુ આવે લોકોની વચ્ચે? ઓળખીએ છીએ, ઓળખીએ. આવે જ ને, આવે છે, આવે છે, આવે છે. કઈ પણ પ્રશ્ન હોય તો તરત એનો નિકાલ કરે જ છે ફરદુ સાહેબ. 2 ધારાસભ્ય છે મોટા ભાઈ. આરસી ફરદુ સાહેબ તો કોરોનામાં ક્યાં ખોવાઈ ગયા હતા, એને તો દીવો લઈને ગોતવા જવા પડ્યા કે સાહેબ તમે છો ક્યાં. અને હમણાં જ એક ઉદઘાટનમાં એને પરચો મળી ગયો કે તમે તો કોઈ 5 વર્ષમાં દેખાણા જ નથી. એટલે કોરોના કાળમાં જયારે માણસોને દવાની ખાટલાની ને બાટલાની જરૂર હતી ત્યારે ભાઈ સાહેબ ક્યાં ઘરમાં હોઈ ગયા હતા. હાઉ નિષ્ફળ જો કોઈ હોય ને તો આરસી ફરદુ સાહેબ. મંત્રી હોય તો એની વિશેષ જવાબદારી હોય કે પોતાના વિસ્તારનો વધુ વિકાસ કરે, તો એ તો કૃષિ મંત્રી હતા. આ વિસ્તારમાં કેવો વિકાસ કર્યો એમણે? એટલે કયો 78 કહું કે 2 કહું છું? 79 79માં એને ઘણા કામ કર્યા છે. હમણાં એને ઓર બીજે એક મજૂર કરાવ્યો છે એના એરિયામાં બરાબર. હરસિંહભાઈના રસ્તા, હરસિંહભાઈ વ્યવસ્થિત માણસ છે, ભોળા માણસ છે, ગમે એ માણસ એ તો સાંભળીને કામ કરે છે. એવું ભેદભાવ વાળા માણસ નથી, કામ કર્યા છે ને. કોરોનામાં પણ સતત મહેનત કરી, ભલે જ્યાં બેઠા હતા ત્યાંથી મહેનત મેનેજમેન્ટ કરીને પણ એને કામ કરેલા છે હરસિંહભાઈ. જનસંપર્કમાં હતા આરસી ફરદુ? જનસંપર્કમાં રહે છે, લોકો વચ્ચે જાય છે ખરા? એમ તો રહે છે, ખાલી એ તો આ બધા વિરોધ
વિરોધ પક્ષ વાળા તો ગમે તે બોલવાના જ છે એ તો. અચ્છા, ઘણા બધા લોકોની ફરિયાદ છે મોટાભાઈ. બંને ધારાસભ્યોની વાત કરીએ, જનસંપર્કમાં કેટલા? જનસંપર્કમાં વિમાન એક નથી. અત્યારે બધા આવ્યા છે ઓપનિંગ કરવા, આટલા ટાઈમ સુધી ઓપનિંગ કેમ બંધ હતા? હવે રોડ રસ્તાના કામ ઉદઘાટન કરવા માંડ્યા અને ઉદઘાટન કરી રહ્યા ને 15 દિવસ થઈ ગયા, કોઈ કામ ચાલુ કરતા નથી. બરાબર રસ્તા જોઉં તમે, આ ભાઈ મારા મિત્ર વાત કરે છે કે અત્યારે અહીંયા વિદેશ જવું, અહીંયા તમે મારા ભેગા આવો, અહીંયા ખાડા જોઉં, હાલત તો જો જામનગર ની ખાડા જોઉં, ઢોર નો આતંક જોઉં. નવા ગામ ઘેડમાં અમારા એક મિત્ર એ હમણાં વાત કરી કે તમે અત્યારે, અમે સાહેબે વાત કરી કે આ યુરોપ જેવું લાગે, ફોરેન જેવું. તો મારો એક જ પ્રશ્ન છે, છેલ્લા 5 વર્ષ પહેલા આપણે કોંગ્રેસના 3 કોર્પોરેટર હતા, જો એને કાંઈ વિકાસ ન કર્યો હોય અને 1 વર્ષમાં આટલી બધી તાત્કાલિક ધોરણે અપેક્ષા રાખતા હોય, તો મારો એમને એક સીધો ક્વેશ્ચન માર્ક છે. પેલા તમારા જે પૂર્વ કોર્પોરેટર, એક તો ભાઈ સાહેબ અહીંયા જ ઊભા છે, 3 સીટ હતી કોર્પોરેટરની, 3 સીટ 2015 થી 2020 સુધી હતી. ત્યાં રોડના કામ નથી. અમારી સત્તામાં અત્યારે હાલમાં અમારા છે ભાજપના, એ લોકો પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ કરશે. તો એનું શું કારણ ભાઈ? કોંગ્રેસના કોર્પોરેટ પાછળ હોય, કોંગ્રેસના કોર્પોરેટર હોય તો વિકાસ નથી થતો? નથી જ થતો. હું તમને કીધું, કોર્પોરેશનમાં એની સત્તા છે, ધારાસભ્ય એના છે, કોંગ્રેસના કોર્પોરેટર ખુદ અમે જ્યાં હતા. અમારે કામમાં અમારા પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. અમને સભ્યને 5 લાખની જ ગ્રાન્ટ મળે, બાકીની ધારાસભ્યો જે ગ્રાન્ટ હોય એ તો અમને આપે નહીં કોંગ્રેસના કોર્પોરેટરને. અમારી 5 લાખમાં જ 28 કે 30 હજાર મતદારો હોય, જૂના રેલવે સ્ટેશનથી માંડીને સેઠ નવા રેલવે સ્ટેશન સુધીનો અમારો મતદાર હોય, તો અમારા આગળ સીમિત હોય. અમે લડી બાજીને કરાવી, બાકીની જે અમૃતમની ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, એ તમામ ભાજપને મળે છે. પરંતુ જે રોડની અમે વાત કરી છે ને, એ હમણાં જ તાજેતરની અંદર 3 મહિના પહેલા કોન્ટ્રાક્ટરે બનાવેલો છે, ડામર રોડ ભીમવાસથી નવાગામ ધઈને, એ 3 મહિના ગેરંટી પીરિયડની અંદર હમણાં જ તૂટ્યો છે. અને એમાં ભાજપની જ સરકાર છે, કોર્પોરેશનમાં ભાજપ છે, ધારાસભ્યો છે, ખાડાવાળો છે. અને અત્યારે તમે જોઈ લ્યો, જ્યાં તમારી આ ગાડી ખાલી અંદર હાલી જાય ને તમે, તો તમે કયો હું રાજીનામું આપી દઈશ. તમે ખાલી જ્યાં ખાડામાં આ લોકો હાલી જાય ને તમારી ગાડી અંદર નીકળી જાય. તો આ બધા કોંગ્રેસ વાળા ભાજપમાં કેમ જતા રહે? એ તો અહીંયા અમે દાબ દાબ ધમકી થી સાહેબ, ધરાર જો એના કોઈ કોન્ટ્રાક્ટ હોય તેને બંધ કરાવી દઈએ, બરોબર એના કામ ધંધા બંધ કરાવી દઈએ, એમ કરીને ધમકાવીને લઈ જાય છે અમારા માંથી બધા વરરાજ અમે એને આપી જ દઈએ છે. અમે તૈયાર કરીને દીધા હોય, એના પાસે એકેય વરરાજા જ નથી. બધા અમારા ગતિ જાય છે ને, એમાંથી જ જાય છે. બધી ફાઇલ ખોલે છે, બધાને ધંધા બંધ કરે છે, બધાને ધાપ ધમકી થી બધાને સાહેબ લઈ જાય છે. હા સાહેબ, એટલે એ બધા જાય, એના આગળ કોઈ છે જ નહીં, વરરાજા જ નથી. પૂછી લઈએ, હે આમાં જાનૈયા જ છે ભાજપમાં, વરરાજા નથી? કોઈ જાનૈયા નથી, મહેનતથી બધા કામ કરે છે, 100 ખર્ચે 100 રીતે કામ કરે છે. કોંગ્રેસ વાળા લેવા કેમ પડે? ક્યાં લીધા અમે? અમે નથી લીધા, એ લોકો ભાગી છૂટા છે, એ હચવાતા નથી. અમે કે લીધા જ નથી, અમે ખેતા નથી, આમંત્રણ નથી આપતા. એની રીતે આવે છે, અમારા કોન્ટેક્ટ કરે છે, અને રાતે જ ફોન કરે કે અમારે શું કરવાનું, કઈ તમને ટિકિટ સાથે અમે આવાજ આપો તો અમારે આવવું છે. ઉભા જે તે ટાઈમે કોંગ્રેસમાંથી ચૂંટાણા હતા, બરોબર છે, એ કોઈ જામનગરની જનતામાં એવો કોઈ નહોતું કે એ કોંગ્રેસમાં છે, પણ એ ભાજપના કે કોંગ્રેસના હાલમાં પણ કદાચ અહીંયા ઉભેલા હશે મિત્ર. આમાંથી પોત ભલે અટાણે વિરોધ કરતા હશે, એ લોકોને અધિકાર છે, તે લોકો પોતે લોકદરબારમાં પોતાના કામ માટે અકુબા પાસે જતા જ હશે, ભલે એ ન કહે, અંદરથી તો જતા જ હશે, જવું જ પડે છે ભાઈ, જતા જ હશે. એટલે અકુબા કોઈ દી એના આંગળે આવ્યા હોય, એટલે આપણે એમ જેમ કહીએ કે હાકલ કરો ને હાજર એવું વ્યક્તિત્વ ધરાવે છે, તો ઈ એટ ધેટ ટાઈમ જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં જયારે જોડાણા, ત્યારે એને પોતે મુદ્દો કીધો હતો કે આજે કોંગ્રેસની સત્તામાં અમારા કોઈ પણ કામકાજ નથી થતા, એટલા માટે થઈને મારે પ્રજા વાત્સલ્યના કામ કરવા માટે થઈને ભાજપમાં જોડાવવું પડે. નથી થતા એનું શું કારણ? થવા નથી દેતી સરકાર. કોંગ્રેસમાં પણ ખબર જ છે કેનું રાજ હાલે છે, કુમાર કોણ છે, રાજા રાણી કોણ છે, બધાને ખબર જ છે. કોંગ્રેસમાં આજ અહીંયા બેઠા એ બધાને ખબર છે કે અમે જાણ્યા જ છીએ. ઉપર તો ઉપરથી કોઈ દી આટલા ટાઈમમાં તમે જોયું ગાંધી પરિવારમાંથી મુક્ત થયું કોંગ્રેસ. 27 વર્ષ પહેલા 700 રૂપિયાનો તેલનો ડબ્બો આવતો હતો અને 300 રૂપિયાનો બાટલો આવતો હતો, અને હું પેટ્રોલ ભરાવતી હતી ને તો 52 રૂપિયામાં મારી ટાંકી ફૂલ થતી હતી. અત્યારે ફૂલ નથી થતી, ટાંકી ફૂલ નથી થતી, બાટલો અત્યારે 1000 ઉપર ભાઈ 1100 ને આમ આવ્યો છે, અને બાટલો છેલ્લે 1500માંથી તો સીધો કુદ્યાન ઘુસકે 6 મહિનામાં 3000 પહોંચાડી દીધો છે. શરમ છે? આપણો દેશ ગરીબ દેશ ગણાય છે, આપણો દેશ અમીર નથી, આપણો દેશ ગરીબ છે, અને શાસન છે આજે બધે એનું શાસન છે, તો પછી એના કંટ્રોલમાં કેમ નથી આ વસ્તુ? મોંઘવારી છે કે નથી? નથી, જરાય નથી હો, ના મોંઘવારી નથી. એના સાથે પગાર વધે છે, બધાને પગાર ધરો. પેલા 100 રૂપિયા 200 રૂપિયા પગાર હતા, હવે 1,00,000 રૂપિયા બેંકના પગાર છે, તો બેંકના પગાર 1,00,000 રૂપિયા હોય તો એને મોંઘવારી નો જ ન રહે.
બેન એ કીધું કે 27 વર્ષ પહેલા હું પેટ્રોલ ભરાવવા જતી તો આ રીતની પોઝિશન હતી. તો બેન ને ખાલી એટલું જ મારું કહેવાનું કે તમે કદાચ જો નોકરી કરતા હો કે તમારા હસબન્ડ કરતા હોય 27 વર્ષ પહેલા તમારા ઘરની આવક કેટલી હતી અને અત્યારે કેટલી એ જોઈ લ્યો. તમારે અત્યારે મકાનમાં સબસિડી મળે છે, ઘણું ફાયદા છે, પણ હવે પબ્લિક ને વિરોધ પક્ષ ને વિરોધ જ કરવો છે તો એનો કઈ મતલબ જ નથી ને. હાજી હવે છે ને તમે આ બરોબર છે, લોક લાગણી ને મને ડિબેટ થાય છે. આ એક તો જી મતની વાત છે ને એ હમણાં પબ્લિક દેખાડે છે 3 મહિનામાં. આમાં ગમે બી ડિબેટ કરો, પ્રજાનો નિર્ણય આખરી નિર્ણય એ લોકો સ્વીકારે છે ને આટલા વર્ષોથી. કેટલા વર્ષો ભલે અત્યારે રાડું પાડે, કેટલા વર્ષોથી સ્વીકારે છે કે ભાઈ પ્રજા વરેલી છે ભાજપ ને, પ્રજા બધું સમજે છે. આ વિશ્વાસ છે કે અતિ આત્મવિશ્વાસ? ઓવર કોન્ફિડન્સ? નહીં નહીં નહીં, એક મિનિટ. મને આત્મવિશ્વાસ એટલે જ એક જ મિનિટ, આત્મવિશ્વાસ કામ નો છે, આત્મવિશ્વાસ વિકાસ માટે છે. જામનગર માં જેટલા ઓવર બ્રિજ થયા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે. એમ્યુઝમેન્ટ પાર્ક લ્યો, તળાવની પાર છે ને અત્યારે જામનગર નું નજરાણું થઈ ગયું છે. નજરાણું થઈ ગયું છે કે તમે કહી દઉં કે ફેમિલી લઈને કઈ વિકાસ ના નામે મત મળે. વિકાસ ની રાજનીતિ શીખડાવી કોને? ભારતીય જનતા પાર્ટી નગર ક્યાં લોકો કોઈ વિકાસ નામ મત માંગ્યા આટલા વર્ષ? ભારતીય જનતા પાર્ટી એના પાસે કોઈ મજબૂત નેતા નથી એટલે કોંગ્રેસ ના ધારાસભ્યો ખરીદી લેજે કા પૈસા ના જોડે. અને જો પૈસા થી ન માને તો એને ઈડી ને સીબીઆઈ ઇન્કમ ટેક્સ ગમે એમ કરીને એને ગમે એમ કરીને લઈ જવું. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે ઘમંડમાં આવી ગઈ છે એનું ફક્ત એટલું જ કારણ છે કે હિન્દુ મુસ્લિમ અને ભારત પાકિસ્તાન અને ધર્મ અને જાતિવાદ ના નામ ઉપર મત લે છે. બાકી એને આજ ની અંદર દેશ ની અંદર બેરોજગારી મહેંગાઈ આવા પ્રશ્નો ગરીબો ના કોઈ લીધા નથી. મુદ્દા છે જામનગર ના લોકો ની આપણે વાત કરી છે. હવે જામનગર ના અલગ અલગ વિસ્તારોમાં આપણે ફર્યા, જનતાનો મિજાજ જાણ્યો, જનતાના પ્રશ્નો જાણ્યા. આ વખતે વિધાનસભા ચૂંટણી જામનગર માં ખૂબ રસપ્રદ બની રહેવાની છે. એટલા માટે કારણ કે બંને બેઠક પર ભાજપના ધારાસભ્ય છે, ઘણા બધા મુદ્દા છે. જોવાનું એ છે કે જનતા કોના પર વિશ્વાસ મૂકે છે. જામનગર શહેરની બે વિધાનસભા બેઠક, જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ, જ્યાં બે ધારાસભ્ય છે અને બંને છે ભાજપના. એક છે અકુબા જાડેજા અને એક છે આરસી ફળદુ. બંને રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને મંત્રાલય બદલાયા પછી એમની પાસેથી મંત્રીપદ જરૂર લેવાઈ ગયું, પણ હજી જામનગરના તેઓ ધારાસભ્ય છે. 2022ની ચૂંટણી આવી રહી છે. બંને ભાજપના ધારાસભ્ય 2017-22 સુધી કેવા કામ કર્યા છે, બંને પક્ષે આ વખતે ઉમેદવાર કેવો હશે તે વિષય પર વાત કરીશું. મારી સાથે ભાજપ અને કોંગ્રેસના નેતા છે. ભાજપ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાજપના નેતા મનીષભાઈ કટારી આપણી સાથે જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી કોંગ્રેસના નેતા એવા અને યુવા પાંખના વડા એવા દિગુભા જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. કારણ કે રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે, અહીંયા બે ધારાસભ્ય ભાજપના છે, તો સવાલ પૂછવાનો મોકો પહેલો વિપક્ષનો હોવો જોઈએ. દિગુભા, 2017-22 સુધીમાં ભાજપના બે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા અને કેવા કામ કર્યા? જ્યાં ગુજરાતમાં અને જામનગરની વાત કરું તો જામનગર 78 અને 79 બંને વિધાનસભાના જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના છે. સાથે સાથે જામનગરમાં એમને ગુજરાતની સરકારમાં મિનિસ્ટરનું પણ એને પદ મળ્યું. જામનગરની કોઈ વાત કરીએ તો જામનગર આજે પણ જામ રણજીતસિંહનું જામ, રણજીતસિંહનું જે જામનગર કહેવાય છે. આ બંને ધારાસભ્યને બે મિનિસ્ટર થયા ત્યાર પછી જામનગરમાં કોઈ એવું નવું નજરાણું જોવા મળ્યું હોય જે યુવાનોને બેરોજગારી આપતું હોય, ક્યાંક મહિલાઓને રોજગારી આપતું હોય, ક્યાંક જામનગરની જનતાને રોજગારી આપતું હોય એવું ક્યાંય કાર્ય, એવું ક્યાંય શિક્ષણને લગતું કામ નથી થયું એવું મારું માનવું છે. જામનગરની આપણે ફરિયાદ કરી, ભાઈ ધારાસભ્ય કંઈ કામ નથી કર્યા, બે ધારાસભ્ય ભાજપના, એમાં બે વર્ષો સુધી મંત્રીપદ સંભાળ્યું તો કંઈ કામ નથી થયા? એમને આ વાત મૂકવી પડે એવી એમની ફરજ છે એટલે વાત મૂકે, એમાં કંઈ વાંધો નહીં. પણ છેલ્લા 3 દાયકાથી 30 વર્ષથી ગુજરાતમાં અને જામનગરમાં પણ ભાજપનું શાસન છે, પબ્લિક બધું જાણે છે. વાત રહી રોજગારની તો રોજગાર મેળવવા માટે મોટી કંપનીઓ નહીં પણ જામનગરની નાની ઇન્ડસ્ટ્રી જેને સ્મોલ સ્કિલ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે એ ઇન્ડસ્ટ્રીના લગભગ 7000થી વધારે કારખાનાઓ જામનગરમાં છે અને યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કાશ્મીર સુધીના લોકો અહીંયા રોજગાર મેળવે છે. અહીંયાનો સામાન્ય શાકભાજી વેચવાવાળો ફેરીઓ પણ સાંજે
कम से कम 1500 रूपया घरे लईने जाय छे अने सुखी संपन्न गुजरात नी पब्लिक छे एटले आ आक्षेप तो हूँ कोई रीते न स्वीकारी सकूं के गुजरात में के जामनगर में रोजगार नथी। रोजगार नी बात थई, हवे आपणे एनी प्राथमिक जरूरियातो नी बात करीए। दिगुभाई, अहीं आरोग्य नी सुविधा केवी छे, अहीं शिक्षण नी सुविधा केवी छे, નાગરિકોને મળતી જે સુવિધાઓ હોય, જે કોર્પોરેશન ટેક્સ લે, એ બધી સુવિધાઓ કેવી છે? રોડ રસ્તા ગટર પાણી? જામનગરની વાત કરીએ તો જામનગરમાં વર્ષો પછી ગુજરાત રાજ્ય સરકારમાંથી જે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો એ પણ કાચબાની ગતિએ હાલે છે। તમે જોજો, કાચબાની ગતિએ, એના કોઈ નિર્ણય નથી, નથી આવક જાવકના રસ્તાઓ સારા બનાવ્યા। જામનગરની ટ્રાફિક સમસ્યા આજે પણ એટલી છે, જે જામનગરની જનતાઓ ટ્રાફિકમાં પણ એનો દંડ ભોગવે છે। વાત રહી રસ્તાઓની તો જામનગર આજે પણ ખાડાનગર તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં જવો ત્યાં ખાડાનગર છે। વાત રહી શિક્ષણની તો જે શિક્ષણ કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાની લગતી જે શાળાઓ છે એને પણ તાળાબંધી કરવામાં આવે છે, જ્યાં ત્યાં પાણીઓ ટપકે છે। વાત રહી રોજગારની તો આ ભાઈ કે છે, ભારતીય જનતા પાર્ટી અમારા ભાઈ કે ભાઈ રોજગાર અને નાના નાનો ફેરીઓ બકાલુ પણ એના જાતે પોતે કમાય છે। તમે ઉભી કરેલી ક્યાંક આવકની ક્ષમતાવાળી કોઈ વસ્તુ તો દેખાડો કે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ઉભી કરી છે। તો માત્ર ને માત્ર વાતો કરવી અને જમવા કંઈક અલગ દેવું અને જમાડવું કંઈક, એ ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી નિયમ છે, આ જ કામ કરે છે। બિલકુલ ભાઈ, અહીંયા તો તમે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી છે, તો શું કામ નથી થયા વિકાસના કામો? અને રોજગારી તો લોકો પોતાની રીતે કમાય છે, સરકારી રોજગારી, સરકારે ઊભી કરેલી વ્યવસ્થાઓ એના કારણે નથી મળતી? પહેલાં વાત કરીએ આપણે જામનગરના વિકાસની, તો આજે નાનામાં નાની ગલીમાં પણ શેરીમાં પણ તમે ખુદ જઈને જોઈ શકો એ પ્રકારે વિકાસ તમને આંખે ઉડીને વળગે એટલો સીસી બ્લોકના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, દરેક સ્ટેન્ડિંગમાં એટલા મોટા કામો પાસ થાય છે, દરેક જનરલ બોર્ડમાં એટલા કામો પાસ થાય છે। જે રોજગારીની વાત તમે કરી કે સરકાર દ્વારા શું ઊભી કરવામાં આવી, તો સરકાર દ્વારા અનેકો વાર ભરતી મેળાઓ કરવામાં આવ્યા છે, અલગ અલગ પ્રકારની, પોલીસની હોય કે બીજા કોઈની હોય, એની ભરતીઓ કરવામાં આવી છે। આ બધું રોજગાર ગુજરાત સરકાર લેવલથી, બ્રાસ ઉદ્યોગ બહુ ફેમસ છે, તો એ બ્રાસપાટના ઉદ્યોગ માટે સરકારે શું કર્યું? બ્રાસપાટના ઉદ્યોગકારોને જે કંઈ જરૂરિયાત ઊભી થાય છે એ તમામ જરૂરિયાતો, એની પ્રાથમિક સુવિધાઓ હોય કે એના કેન્દ્ર સરકારના પ્રશ્નો હોય, આ બધા માટે અમારા ધારાસભ્ય અને સાંસદ પોતે વાચા આપી એના પ્રશ્નોને, અને મોસ્ટલી પ્રશ્નો સંતોષકારક નિવાડ્યા છે। એના સિવાય કે જ્યારે જ્યારે હાલમાં પણ એસોસિએશનો અમારી પાસે રજૂઆત કરે છે ત્યારે એના પ્રશ્નોને નિવારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। જામનગરમાં 2012માં પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા જ, જે એમના કંઈક પર્સનલ કારણોસર ભાજપ જોઈન કરવું પડ્યું। કોંગ્રેસ હંમેશા જનતાની વચ્ચે હોય છે, જનતાનો અવાજ બનાવી અને જનતાના પ્રશ્ન લઈને લડતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતાને, મેં તમને કીધું એમ કે દેખાડવું કંઈક ને દેવું કંઈક, આવા પ્રોબ્લેમ આપી અને જનતાને છેતરી જાય છે વારંવાર, પણ આ વખતે જનતા સમજી ગઈ છે, જનતા ક્યાંય છેતરવાની નથી, અને આ વખતે 125+ ગુજરાતમાં અને જામનગરમાં અમે જીતશું, જીતશું ને જીતશું। તમે વાત કરી જામનગરના ધારાસભ્ય, એની એકની વાત નથી, કોંગ્રેસના આટલા બધા કાર્યકર્તાઓ, નેતાઓ, ધારાસભ્યો ચૂંટાયેલા, એ કેમ ભાજપમાં જતા રહે? ભાઈ કહું છું ને, ક્યાંક ને ક્યાંક દબાવવાની રાજનીતિ, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોય તો આજે માણસો જતા રહે છે, ક્યાંક દબાવવાની રાજનીતિ। હું દાખલો આપું છું, હમણાં જ કે ગાયોના પ્રશ્ને અમે આટલા દિવસોથી લંપી રોગ ગુજરાતમાં આવ્યો હોય, જામનગરમાં આંદોલન કરી હતા, 26 તારીખથી ધરણા કર્યા હતા, મહાનગરપાલિકાઓને ચેતવ્યા, આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડ્યો ને સરકારને જગડવા, પણ આ સરકારના ઇશારે મારા સાથીને મને 307 જેવી કલમમાં જો ફિટ કરી દેતા હોય તો જનતાનું શું થાય? પણ દીકુભાઈ, આત્મવિલોપનનો પ્રયાસ બરાબર પગલું હતું, ક્યાંક ને ક્યાંક આ કુંભકર્ણની નિંદ્રામાંથી સુતેલી સરકારને જગાડવા માટે બીજા પણ પ્રયત્ન કર્યા હતા, જેમ આંદોલન કર્યા છે, જેમ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમ ગોધાણી સાહેબની વિડીયો ક્લિપ વાયરલ કરી, છતાં પણ જો તંત્ર જાગતું ના હોય તો એક માણસ ગાયોના માટે કેટલું કરી શકે? બિલકુલ, ગાયને આપણા સમાજમાં માતા માનવામાં આવે છે, લંપી વાયરસ જેવી બીમારી આવી અને ટપોટપ ગાયોના મૃત્યુ થયા હતા, એમણે તો આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો હતો આપણા આ સાથી મિત્રએ, તો અહીંયા રસીકરણની વ્યવસ્થાઓ પૂરતી નથી? અહીંયા તો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જામનગરમાં, એક તો
રસીકરણની પૂરી સુવિધા હતી ગુજરાત સરકાર તરફથી જિલ્લા પંચાયતને અને જિલ્લા પંચાયતમાંથી જામનગર મહાનગરપાલિકાની ડોક્ટરોની ટીમને આ સંપૂર્ણપણે બધી સુવિધાઓ આપવામાં આવી હતી. તાબડતોબ સ્ટાફને વધારવામાં આવ્યો હતો અને આ જે કંઈ ઓડિયો ક્લિપની વાત કરે છે એ કોઈ સરકારને કે સત્તાને બદનામ કરવાના ઈરાદે એ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હતું ને એને પણ એનું પરિણામ મળી ચૂક્યું છે. ભાઈએ આક્ષેપ કર્યો કે ધારાસભ્યોને આવવું પડે છે કે એમને મજબૂરી આપવામાં આવે છે, એને તકલીફ પડે છે એટલે આવવું પડે, ખરીદી લેવાય છે, આ ખરીદી લેવાય છે ને એવા ઘણી બધી વાતો કોંગ્રેસના મિત્રો કરી શકે છે. કારણ કે પોતાના ને પોતે સાચવી નથી શકતા અને સામે જાય ત્યારે એના જ વાક કાઢવામાં આવે. પણ હું અમારા ધારાસભ્યની વાત કરું, જ્યારે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે સૌથી પહેલા એ પ્રજાનો મત લેવા માટે ગયા હતા. ચોકે ચોકે એરિયે એરિયે ગલીએ ગલીએ એમણે એના લોકદરબાર યોજ્યા હતા અને લોકોની ઈચ્છાને પૂરી કરવા માટે એ ભાજપમાં જોડાયા હતા. એમને અનુકૂળ લાગતું હતું, એમના કામ કોંગ્રેસમાં રહીને નહોતા થતા એટલે એને ભાજપમાં આવવું પડ્યું હતું. અને અત્યારે એ સક્ષમ ધારાસભ્ય છે, સક્ષમ રીતે પોતાના વિસ્તારનો વિકાસ કરે છે અને કોઈ પણ પ્રજાને જઈને તમે ગમે ત્યારે પૂછી શકો કે આ વ્યક્તિ તમને એક આંગળીના ટેરવે એટલે કે ફોન કરો અને અમારા ધારાસભ્ય હાજર હોય છે એ રીતે મુલાકાત મળે છે. બિલકુલ, પણ અમને તો વાત કરી છે હકુબાની વાત કરી, આરસી ફળદુ અહીંથી ધારાસભ્ય છે, ઘણા સમય સુધી સંગઠન સાથે ભારતીય જનતા પાર્ટીમાં એ કામ કર્યું છે, મંત્રી ઘણો સમય સુધી રહ્યા છે, તો એમણે મંત્રી તરીકે આ વિસ્તારમાં શું વિકાસ કર્યો? કહેવાનો મતલબ એમ છે, હમણાં જ આરસીભાઈની એક ખાતમુહૂર્તમાં ગયા હતા ત્યારે પણ ગુમ થયેલા નારા લઈ ગયા હતા, કેમ આરસીભાઈને દર વખતે સીટ બદલાવી પડે છે, આરસીભાઈ દર વખતે સીટો બદલાવીને કેમ આવે છે, કામ ના કર્યા હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક કામ છે કે જે માણસ કામ ના કરે એનું મોઢું ફેરવી નાખવું. આ વખતે જ્યારે પ્રચાર માટે જશો તમે તો કેવો ઉમેદવાર હશે જે આ વખતે કોંગ્રેસ ઉતારવા માંગે છે અને કયા મુદ્દાઓને લઈને જશો? હંમેશા કોંગ્રેસ પાર્ટી અમારી રાષ્ટ્રીય પાર્ટી છે અને ઉમેદવાર જે નક્કી કરવાનું થાય એ પ્રદેશ લેવલથી થાય છે, સાથે સાથે ઉમેદવાર હંમેશા કોંગ્રેસ પાર્ટીનો જનતાનો ઉમેદવાર હોય છે. આ વખતે પણ ચૂંટણીમાં અમે જનતાનો અવાજ બની અને જનતા વચ્ચે જવાના છીએ, ત્યારે મુદ્દો છે યુવાનોનો રોજગાર, મારી બહેનોની મહેંગાઈ અને ખેડૂતોના પ્રશ્ને, જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય તો એ ઠપ થઈ ગયો છે એના પ્રશ્ને. આ જે ભારતીય જનતા પાર્ટીએ જે મોદી સાહેબે મોંઘવારીના વચન આપીને સત્તામાં આવ્યા હતા, ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આને ઉખાડી ફેંકવા જામનગરની જનતાને ગુજરાતની જનતાએ આ વખતે મન મક્કમ બનાવી લીધું છે. બિલકુલ, નો રિપીટેશન થિયરીની વાત થઈ રહી છે આ વખતે, તો નો રિપીટેશન થિયરીમાં જામનગરના બે ધારાસભ્યોની ટિકિટ કપાઈ જશે, શું લાગે તમને? કોઈની ટિકિટ કપાવવાની નથી, અમારા બંને ધારાસભ્ય આજ રહેવાના છે અને શીર્ષસ્થ અમારું જે નેતૃત્વ છે નિર્ણય લેશે. જે કોઈ લોકો કમળ લઈને આવશે એની સાથે પ્રજાને વિશ્વાસ છે એ રહેવાની છે. સી આર પાટીલ તો એમ કહી રહ્યા છે કે આ વખતે જે મંત્રીઓ હતા અથવા તો જે બે બે ત્રણ ત્રણ વખત ચૂંટાઈને આવ્યા છે એમને ટિકિટ નથી દેવી, તો આપણા તો બંને ધારાસભ્ય એવા છે. બંને ધારાસભ્ય એવા હોય પણ બંને ધારાસભ્ય ખૂબ સક્ષમ છે અને પ્રજા એમની સાથે છે અને પાર્ટીની સાથે છે. પક્ષના મુદ્દા શું રહેશે આ વખતે? પક્ષના મુદ્દા આજ વિકાસ, ઈ જ અમારી નીતિ છે, અત્યાર સુધી વિકાસ બતાવ્યો છે અને આગળ પણ અમે વિકાસના મુદ્દા ઉપર જ લડાઈ લડવાના છીએ. એટલી વાત નહીં, હવે ભાઈ આ વખતે એક મેદાનમાં ત્રીજો પક્ષ પણ છે, આમ આદમી પાર્ટી. હંમેશાથી કોંગ્રેસ એવું કહેતી આવી છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, શહેરી વિસ્તારમાં તો આમ પણ કોંગ્રેસની બહુ ઓછી બેઠકો છે, તો અહીંયા કેટલું નુકસાન થશે તમને? જામનગર મહાનગરપાલિકાની હમણાં જ ચૂંટણી ગઈ, તમે જોવું છો ત્યારે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહેવાય એ બી ટીમે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારો લડ્યા છે તેની સામે કેને ઉભા રાખ્યા છે અને નુકસાન કોંગ્રેસને જ કરાવ્યું છે. એટલે આ અરવિંદ કેજરીવાલ એની પાર્ટી જે ગુપ્ત ખાને ભારતીય જનતા પાર્ટીનું કામ કરી અને કેમ જનતાના મતો છે એ ડાયવર્ટ કરવા, કોંગ્રેસને નુકસાન કરવું, આજ બંનેની સાંઠગાંઠ છે એવું મારું માનવું છે. બિલકુલ ભાઈ, બી ટીમ છે તમારી આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટીની તો ખબર નથી પણ અમારી ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ બી ટીમ નથી, કારણ કે અમારી ટીમ જ એટલી મજબૂત છે. અમે સૌથી વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ, અમારા 10 કરોડ+ કાર્યકર્તાઓ નોંધાઈ ચૂક્યા છે અને ચાઇનાની જે પાર્ટી મોટી હતી એનાથી મોટી પાર્ટી અમે છીએ, અમારે બી ટીમની જરૂર નથી. અને તમે જે પાર્ટીની વાત કરો છો એના હજી અંકુર પણ ફૂટ્યા નથી એટલે એની ચર્ચામાં પડવાની કાંઈ જરૂર નથી. વન વે ભાજપ જીતવાનું છે, 182 સીટ જીતવાના છીએ. ભાઈ મોંઘવારી છે કે નથી? મોંઘવારી હોય એ મારી બહેનો રસોડામાં કામ કરતી હોય એને ખબર છે કે 400 બાટલો આજે 1062 છે, તેલના ડબ્બાના જે 1200 રૂપિયા હતા આજે 2800 રૂપિયાનો છે, જે 50 રૂપિયાનું પેટ્રોલ આવતું ને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે કપડાં કાઢીને રોડ ઉપર આવી જતા આજે 100 રૂપિયાનું પોતે પેટ્રોલ પુરાવે છે. મારો ખેડૂત
યુરિયા લેવા ને બિયારણ લેવા મજબૂર છે. અત્યારે છે એવો વિરોધ કરી શકે છે વિપક્ષ, એનો વિરોધ હંમેશા કરે છે. જનતાનો અવાજ બનવું અને જનતા માટે રોડ સુધી અને જ્યાં આંદોલન થાય એ આંદોલન કરવા કોંગ્રેસ પાર્ટી હંમેશા સક્ષમ છે. અને કોંગ્રેસ પાર્ટીએ જનતાનો અવાજ હંમેશા ઉપાડ્યો છે. મોંઘવારી હોય, બેરોજગારી હોય કે ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર હોય, એ જામનગરથી માંડીને ગુજરાતના નેતાઓએ કોંગ્રેસનો આ જનતાનો અવાજ ઉપાડેલો છે. બિલકુલ મોટાભાઈ, તમે તો એમ જ કહેશો ને મોંઘવારી નથી. મોંઘવારી આને તમે મોંઘવારી ન કહી શકો, આ સમય સાથેનું પરિવર્તન છે. થોડા ઘણા ભાવમાં વધારા બધી વસ્તુમાં દરેક સરકાર વખતે આવતા હોય છે. અને અત્યારે પણ મેં જેમ આગલી વાત કરી એમ કે અમે એટલો બધું સક્ષમ બનાવવા માંગીએ છીએ કે આ તકલીફો પબ્લિકને પડે જ નહીં. બિલકુલ. તો આ હતા જામનગરના બંને નેતાઓ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા, જે કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસનો દાવો છે કે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવશે, 125થી વધુ બેઠકો ગુજરાતમાં આવશે. ભારતીય જનતા પાર્ટી જામનગરની તો બે સીટ સચવાશે જ, પણ ગુજરાતમાં 182 બેઠકો સાથે ફરી એક વખત સરકાર બનાવવા જઈ રહી છે. હવે એ જોવાનું છે કે જામનગરના લોકો, જામનગરની જનતા આખરે કોના પર વિશ્વાસ મૂકે છે.